જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 માં આજે વિજ્ઞાનમાં નવું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. પાઠ નંબર 7, નિયંત્રણ અને સંકલન. કુલ ગુણભારની વાત કરીએ તો 5 માર્કનો આખો પાઠ છે, જેમાં એક પ્રશ્ન 3 માર્કનો પૂછાવાનો છે, બાકીના બે એક એક માર્કના ક્વેશ્ચન પૂછાવાના છે, બરાબર. પછી બીજું, 2021 ની પરિસ્થિતિની જો વાત કરીએ તો આ વર્ષના એક્ઝામમાંથી આ 3 ટોપિક નીકળી ગયા છે, બરાબર. વૃદ્ધિને કારણે હલનચલન, પરાવર્તી ક્રિયા, ચેતાપેશી કેવી રીતે ક્રિયા કરે છે, આ 3 ટોપિક નીકળી ગયા. બાકીના જે વધ્યા, પ્રાણીઓનું ચેતાતંત્ર, વનસ્પતિમાં સંકલન કેવી રીતે થાય છે અને પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવો, આ 3 મુખ્ય મુદ્દા, અથવા 3 ને બાદ કરી દો તો બાકીનો આખો પાઠ આપણે કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, પાઠનું જે નામ છે એનો અર્થ શું કહેવા માંગે છે, તો એની સામાન્ય સમજ માટે સૌ પ્રથમ તમને આવો ખ્યાલ છે કે જો કોઈ વસ્તુ ગતિશીલ હોય તો આપણે એને સામાન્ય રીતે સજીવ કહીએ છીએ, પણ આની પણ અમુક ખાસિયત છે. ઉદાહરણ તરીકે વાદળ ગતિ કરે છે તો આપણે એને સજીવ ગણતા નથી, બરાબર. કારણ કે વાદળની ગતિને ઉપરથી તમે એવું કહી શકો કે ગતિ કરે. કોઈ વસ્તુ વધતી હોય કે ઘટતી હોય તો વાદળનું કદ વધે પણ છે, ઘટે પણ છે, તો એને પણ આપણે સજીવ ગણવો એવું જરૂરી નથી. તો સજીવ હોવા માટે કઈ કઈ બાબતો આવશ્યક છે, બરાબર. કોઈ પણ વસ્તુ ગતિશીલ હોય એટલે એના કારણે એની વૃદ્ધિ થાય, આવું એક સામાન્ય સમજ છે. બીજ છે એ અંકુરિત થાય, નવો છોડ બને, છોડમાંથી મોટું વૃક્ષ બને. પછી ઘણી વખત એવું થાય કે એની ગતિ અથવા વૃદ્ધિ અટકી જાય તો એ બળીને, બળી મીન્સ કે એ સંપૂર્ણ રીતે સુકાઈ જાય છે, બરાબર. સૂર્યપ્રકાશની અંદર વનસ્પતિને રાખવામાં આવે તો એની વૃદ્ધિ ખૂબ ઝડપથી થતી હોય છે, એટલે તે ગ્રીન હાઉસ બનાવવામાં આવે છે ને, એ પણ એક જ કન્સેપ્ટને આધારે છે. તો વૃદ્ધિ એટલે કે એક પ્રકારનો વિકાસ થવો. પરંતુ શું આપણે એવું કહી શકીએ કે દરેક ગતિશીલ વસ્તુ છે એના કારણે વૃદ્ધિ થાય જ છે? દરેક ગતિશીલ વસ્તુ છે વૃદ્ધિ દર્શાવતી નથી. ઉદાહરણ તરીકે જો કોઈ બાળક છે હિંચકો ખાતો હોય તો હિંચકાને કારણે એની વૃદ્ધિ નથી થતી, તો શા માટે હિંચકો ખાય છે? તો કે મનને આનંદ મળે એટલા માટે, બરાબર, ફક્ત આનંદ પ્રાપ્ત કરવા માટે. તો વૃદ્ધિ માટેની આપણે સામાન્ય વ્યાખ્યા કીધી કે ગતિશીલ હોય એના કારણે વૃદ્ધિ થાય, પણ દરેક ગતિશીલતા છે વૃદ્ધિ દર્શાવતી નથી. પછી જો તમારી આસપાસ સજીવોના બીજા પણ આપણે ઉદાહરણ જોઈએ, આપણે ઓચિંતાના જો વધુ પડતા સૂર્યપ્રકાશમાં જઈએ તો આંખો બંધ થઈ જાય છે, બરાબર. તો સૂર્યપ્રકાશ વધુ પડતો હતો ત્યારે જ આંખો બંધ થઈ જાય, સામાન્ય રીતે આંખો બંધ થઈ જતી નથી. તો એવું શું કર્યું? તો કે કોઈ ઘટના બને ત્યારે આપણું શરીર કઈક રિસ્પોન્સ આપે એને આપણે સામાન્ય રીતે કહીશું પ્રતિચાર. બીજું ઉદાહરણ, જો તમે કોઈ મીઠાઈ જોઈ જાઓ, જલેબી જોઈ જાઓ, તો મોંની અંદર પાણી આવી જાય છે, તો એ પણ જલેબી જોઈ ત્યારે જ મોઢામાં પાણી આવ્યું, એ પણ એક પ્રકારનો પ્રતિચાર છે. ગરમ વસ્તુને ભૂલથી અડકી લ્યો તો હાથ તરત આપણે શું કરી લઈએ છીએ, ત્યાંથી દૂર ખસેડી લઈએ છીએ, એ પણ એક પ્રકારનો પ્રતિચાર જ ગણાય, બરાબર. કાંટો વાગતા પગ કે બૂટ છે પહેરેલો એ તરત ઊંચો થઈ જાય છે પગ, એ પણ એક પ્રકારનો પ્રતિચાર છે. એટલે કે તમારી આસપાસ બનતી દરેક ઘટનાઓ, બરાબર, બિલાડીને દોડતી જતી ભાળો તો સામાન્ય એમ થાય કે ભાઈ ગતિ કરે છે એટલે વૃદ્ધિ થાય છે, પણ એવું પણ બને કે ઉંદરને જોઈને એની પાછળ દોડતી હોય, બરાબર, એટલે એવો પ્રતિચાર આપ્યો, અમસ્તામાંથી દોડતી શાંતિથી બેઠી હતી પણ ઉંદર જોઈ ગઈ એટલે એની પાછળ દોડવા માંડી, બરાબર. તો આ વૃદ્ધિ અને પ્રતિચાર છે સજીવના મુખ્ય બે લક્ષણો છે, કે વૃદ્ધિ થતી હોવી જોઈએ અને કોઈ પણ ઘટના સામે પ્રતિચાર આપતો હોવો જોઈએ. તો સજીવની સામાન્ય વ્યાખ્યા આપણે શું કરી શકીએ કે પર્યાવરણની વિવિધ ઘટનાઓ માટે વૃદ્ધિ અને પ્રતિચાર આપે તો આપણે એને સજીવ કહીશું, બરાબર. તો બહુકોષીય સજીવોની અંદર આવા અલગ અલગ તંત્ર આવેલા હોય છે કે જેના કારણે એની વૃદ્ધિ પણ થતી હોય અને દરેક ઘટનાઓ સામે એ પ્રતિચાર પણ દર્શાવતા હોય, બરાબર. તો નિયંત્રણ અને સંકલન માટે એક ખાસ પ્રકારનું તંત્ર આવેલું છે, એ આપણે આજના પાઠની અંદર ભણવાના છીએ. ટોટલ પાઠ છે બે ભાગમાં ડિવાઈડ કરેલો છે. સમગ્ર નિયંત્રણ અને સંકલન આપણે વનસ્પતિમાં પણ જોશું અને નિયંત્રણ અને સંકલન
પ્રાણીઓમાં, પ્રાણીઓમાં મીન્સ કે આપણે મનુષ્યની અંદર કેવા પ્રકારનું નિયંત્રણ અને સંકલન થાય છે એ ખાસ ભણવાના છીએ. તો શરૂઆત કરીએ પહેલો ટોપિક પ્રાણીઓમાં ચેતાતંત્ર. તો જો આપણે જે કાંઈ અનુભવ કરીએ છીએ એના માટે આપણે એવી પાંચ જ્ઞાનેન્દ્રિયો આવેલી છે. તમને ખ્યાલ છે જીભ છે એ અલગ અલગ વસ્તુ તમે જીભ ઉપર મૂકો તો એ સ્વાદ પારખીને તમને આપે એટલે કે સ્વાદેન્દ્રિય આવેલી છે. ત્વચા, તમે કોઈ પણ વસ્તુને સ્પર્શ કરો તો એના સ્પર્શને આધારે ખબર પડે કે આ કોઈ વસ્તુ નરમ છે કોઈ કઠણ છે, તો એ સ્પર્શને આધારે અનુભવી શકાય તો એ સ્પર્શેન્દ્રિય ત્વચા દ્વારા. નાક છે એની અંદર ઘ્રાણેન્દ્રિય આવેલી છે કે જે અલગ અલગ પ્રકારની ગંધ પારખે છે. બધાની અંદર આવા ઘ્રાણ કોષોની સંખ્યા અલગ અલગ હોય, કૂતરામાં ખૂબ સરસ એવા ઘ્રાણ કોષો આવેલા હોય છે એટલે વિવિધ પ્રકારની ગંધ છે પારખી શકે છે. કાનની વાત કરીએ તો શ્રવણ ઇન્દ્રિય, બરાબર, સાંભળી શકાય કોઈ પણ પ્રકારના અવાજ ઉપરથી પણ તમે અનુમાન લગાવી શકો છો. આંખ દ્વારા તમે જે જોયું છે દ્રશ્ય, બરાબર, એના દ્વારા પણ તમે કંઈક અનુભવ મેળવો છો. તો પાંચે પાંચ પ્રકારની ઇન્દ્રિયો છે એને આપણે વિવિધ સંવેદન અંગો ગણી શકાય. તો આ સંવેદન અંગો કેમ ખબર પડી કે સામે તમે જે જુઓ છો એ કોઈ પ્રાણી છે કા તે, તો કે તમે જે જુઓ છો એ આંખ દ્વારા પ્રવેશીને એ મગજ સુધી જાય છે. કોઈ વસ્તુને સ્પર્શ કરો છો તો હાથ દ્વારા એ પ્રવેશીને મગજ સુધી એ સંદેશો જાય છે, બરાબર. કોઈ કાનથી સાંભળો છો એ પણ મગજ સુધી સંદેશો જાય છે. તો દરેક સંદેશાઓ છેલ્લે ક્યાં જાય છે? મગજ સુધી જાય છે. તો એને પહોંચાડે છે કોણ? તરત આવો પ્રશ્ન થાય ને. તો જો તમે જે કાંઈ સંવેદનાની ઓળખ કરો છો એ સામાન્ય રીતે દરેક આવા અંગોમાં એક કોષ આવેલો હોય, એ કોષનું નામ છે ચેતાકોષ. કેવો હોય ચેતાકોષ? ધોરણ 8 માં તમે ભણીને આવ્યા આવા પ્રકારની કઈક ચેતાકોષની રચના હોય છે. આ ચેતાકોષમાં તમે જો કોઈ પણ એક કોષ કેન્દ્રની આજુબાજુના ભાગ ઉપર તમે જો તો કોષ રસ આખ્યા આખા ભાગને કોષ કાય તરીકે પણ ઓળખવામાં આવે છે. સૌથી ઉપરના ભાગમાં આવા શિખા, સામાન્ય રીતે શિખાનો અર્થ થાય ચોટલી, બરાબર. તો આ આખા કોષનો માથાનો ભાગ ગણો ને એમાં આવી ચોટલી જેવા વાળા આવેલા છે એટલે એના ઉપરથી નામ બનેલું છે શિખા તંતુ. ત્યારબાદ જો સૌથી આગળ અક્ષ જેવી લાંબી રચના છે એટલે એના ઉપરથી નામ પડ્યું અક્ષ તંતુ. અને આ ચેતાકોષનો અંતિમ ભાગ છે, અંતનો ભાગ, એટલે એને નામ આપ્યું ચેતાંત. હવે જો આ સંવેદનાની ઓળખ કેવી રીતે થાય? તો તમે જ્યારે કોઈ પણ વસ્તુને સ્પર્શ કરો તો આપણા હાથ ઉપર આવા ચેતાકોષ આવેલા હોય. આ ચેતાકોષમાં સૌથી ઉપરનો ભાગ શિખા તંતુ. તમે ધારો કે કોઈ સંદેશો આયા, તમે કોઈ વસ્તુ સ્પર્શ્યા કર્યા, ત્યારે સંદેશો શિખા તંતુમાં થઈને ક્યાં જશે? અક્ષ તંતુની અંદર જશે, બરાબર. સમગ્ર સંદેશો ભેગો થઈને શિખા તંતુના કોઈ પણ ભાગમાંથી કોષમાં જાય, કોષમાંથી આ અક્ષ તંતુમાં આગળ જઈને એનું રૂપાંતરણ. જો શિખા તંતુમાંથી જે સંદેશ મળ્યો એનું આ કોષનું મુખ્ય શું કામ છે? રાસાયણિક આવેગમાં ફેરવવું. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો વિદ્યુત પાઠમાં આપણે ભણ્યા હતા કે કોઈ પણ ઉર્જા છે એનું વિદ્યુતમાં રૂપાંતરણ કરવું. તો આ સંદેશો તો તમને સ્પર્શ સ્વરૂપે છે, તો આ સ્પર્શ વાળો સંદેશો તમને જે કાંઈ ઈજા થઈ વાગેલું છે, બરાબર, તે એક પ્રકારનો સંદેશો લઈ મગજ સુધી કેવી રીતે જાય? તો કે એનું રૂપાંતરણ રાસાયણિક આવેગમાં થાય, જેને આપણે નર્વસ સિસ્ટમનો મેઇન ભાગ ગણી શકાય. કે કોઈ પણ પ્રકારનો આ સંદેશો ખૂબ ઝડપથી પહોંચાડ્યો હોય તો વિદ્યુત કેમ આમ ઝબકારા, લાઇટના ઝબકારાની જેમ તારની અંદર આગળ વધતું હોય એમ આખા બોડીની અંદર આગળ વધે, પણ કેવી રીતે? રાસાયણિક આવેગની અંદર રૂપાંતરિત થઈને ત્યારબાદ એ ચેતાંતના ભાગ સુધી જાય. આ ચેતાંતમાં ગયા પછી ક્યાં જાય? જો આ તો કોષ તો એક જ દોરેલો છે, તો વિદ્યાર્થી મિત્રો આ એક જ કોષ દોરેલો છે, પણ આવા કોષ જ્યારે શ્રેણીબદ્ધ રીતે ગોઠવાયેલા હોય કે જ્યાં આ ચેતાંત પૂરું થાય છે ત્યાંથી નવો ભાગમાંથી અહીંયા બીજા પાછો ચેતાકોષ શરૂ થતો હોય છે, બરાબર. એના શિખા તંતુ આવેલા હશે. આ શિખા તંતુમાં વચ્ચેના ભાગમાં કોઈ પણ પ્રકારનો કોન્ટેક્ટ નથી, એટલે અહીંયા વચ્ચેના ભાગમાં કઈક પ્રકારનું જળ ભરેલું હોય જેને આપણે મેરુ જળ કહીએ છીએ અથવા બીજું નામ, કે જે ભાગની અંદર ચેતાંતથી શિખા તંતુ સુધી એટલે કે બીજા કોઈ ચેતાકોષના શિખા તંતુ અને ચેતાંત વચ્ચે જે સંદેશો, બરાબર, જો તમે હાથ વચ્ચે જો વચ્ચે કાંઈ નથી પણ હું આ પેનને અહીં સુધી પહોંચાડવા માંગતો હોય
તો અહીંથી હું આમ પહોંચાડું તો વચ્ચે હવા તો છે ને એમ આ કોષની અંદર વચ્ચે એવું મેરુજળ ભરેલું હોય કે જેના દ્વારા સંદેશો બીજા શિખા તંતુ સુધી પહોંચે. તો જેના દ્વારા પહોંચે એ રચનાને કહેવાય ચેતોપાગમ. આ ચેતોપાગમ દ્વારા ફરીથી શિખાતંતુ બીજા કોઈ કોષના શિખાતંતુમાંથી આ સંદેશો આગળ વધીને ક્યાં જાય? તો કે જો આવા ચેતાકોષો ભેગા થઈને કઈ રચના બનાવે છે? ચેતાપેશી. આ ચેતાપેશીમાં જાય, જે ખાસ પ્રકારની જાળી આકારની રચના હોય અને આખા શરીરની અંદર આવી સમગ્ર રચનાઓ ભેગી થઈને આગળ વધતી હોય. તો ચેતાપેશીમાંથી જે તે સ્નાયુમાં જાય, આ સંદેશો સ્નાયુમાં પહોંચે, જે તે સ્નાયુમાંથી અંગમાં જાય. બરાબર? હવે આપણે સમજીએ. તો કે જો આપણા હાથનો ભાગ છે, એ ક્યાંક ચેતાકોષ આવેલો છે. ચેતાકોષમાંથી અહીંયા નલિકા વાટે આપણા હાથનો આગળનો ભાગ છે, ત્યાં ચેતાકોષો ભેગા થઈને શું બનાવ્યું? ચેતાપેશી. ચેતાપેશીની અંદર આવા અલગ અલગ સ્નાયુઓ આવેલા છે, એ સ્નાયુમાંથી અંગ, આખો હાથ છે ને એક અંગ કહેવાય. આ અંગ દ્વારા ક્યાં જાય? તો કે કરોડરજ્જુની અંદર. અને ત્યારબાદ આ સંદેશો મગજ સુધી પહોંચે છે. હવે શું થાય? મગજ સુધી આ સંદેશો પહોંચતી ગયો કે કોઈ વસ્તુ આપણને ગરમ લાગી તો મગજ પાછો ત્યાંથી રિપ્લાય આપે. બરાબર? રિપ્લાય આપે એટલે કે ત્યાંથી હાથને દૂર ખસેડે, એટલે ફરીથી બીજી એક રચના આવેલી હોય કે જેના દ્વારા એ હાથ આપણે ત્યાંથી દૂર કરીએ છીએ, એ આપણે આગળના ભાગની અંદર ભણીશું. પણ અત્યારે આપણે આ એક ટોપિકની ચર્ચા કરવાની હતી કે પ્રાણીઓમાં ચેતાતંત્રનો સૌથી અગત્યનો ભાગ આ ચેતાકોષ. બીજું પણ યાદ રાખજો, આખા શરીરમાં સૌથી મોટામાં મોટો કોષ પૂછે તો એ છે ચેતાકોષ. બરાબર? 1.5 મીટર સુધીની લંબાઈ ધરાવતો, એટલે મારા શરીરની આખી કુલ ઊંચાઈ છે ત્યાં સુધીનો ભાગ પણ ધરાવતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ટાઈમ જયારે મળશું ત્યારે આગળના ટોપિકથી શરૂઆત કરીશું. ત્યાં સુધી આ બરાબર તમે નોટ ડાઉન કરી લેજો કે કયા કયા ટોપિક પૂછાવાના છે, કયા નથી, એટલે તમારે એ કરવામાં ધ્યાન રહે. આપણે પૂરેપૂરો પાઠ ભણવાના છીએ. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. અને હજુ સુધી અમારી ચેનલ ઉપર તમે નવા હો અને સબસ્ક્રાઇબ ન કર્યું તો સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી નવા વિડીયોની અપડેટ મળતી રહે. થેન્ક યુ. જય હિન્દ.